નમસ્કાર, આજે હું તમારી સાથે વાત કરીશ કે આપણે ઘણા બધા ઉપાય કરતા હોઈએ છતાં પણ આપણું વજન નથી વધતું. વજન ઓછું હોય એ કેમ ખબર પડે, એના લક્ષણ શું છે, એના કારણો શું છે, અને જો આપણું વજન ઓછું હોય તો આપણને શું તકલીફ પડશે? તો ચાલો શરૂ કરીએ. વજન વધારવા માટે સૌથી પહેલાં તો મજ્જા અને મસલ્સ એ બે બેલેન્સ માત્રામાં વધવા બહુ વધારે જરૂરી છે. એના માટે હેલ્ધી જમવાની સાથે સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ પણ જરૂરી છે. જો ધીમે ધીમે વજન વધારવું હોય તો રોજ 300 થી 500 કેલરી વધારે લેવી પડશે. જો જલ્દીથી વજન વધારવું હોય તો 700 થી 1000 કેલરી રોજની વધારે લેવી પડશે. ઓછું વજન કોને કહેશો? એના માટે તમારે બોડી માસ ઇન્ડેક્સ BMI ની ગણતરી કરવી પડશે. BMI એટલે વજન કિલોગ્રામમાં માપજો અને હાઇટ મીટરમાં માપજો. વજન અને હાઇટનો ભાગાકાર કરવાનો છે અને એના પરથી આપણે BMI ખબર પડશે. તો ઓછું વજન કોને કહેવાય? જો BMI 18.5 થી નીચે હોય તો તેને ઓછું વજન કહેવાશે. 18.5 થી 24.9 ની વચ્ચે હોય તો નોર્મલ અથવા તો હેલ્ધી વેઇટ કહેવાશે. જો તમારો BMI 25 થી 29.9 ની વચ્ચે હોય તો તેને ઓવરવેઇટ કહેવાશે. 30 થી 34.9 ની વચ્ચે હોય તો એને વધારે વજન ગણવું. 35 થી પણ વધારે BMI હોય તો એને ઘણું જ વધારે વજન કહેવાય. જો તમારું વજન ઓછું હોય તો એના લક્ષણ શું હશે? હંમેશા થાકેલું લાગે છે, વારે વારે બીમાર પડી જવાય, લેડીઝમાં અનિયમિત માસિક આવે છે, વાળ પાતળા થઈ જાય, ખરી જાય, સ્કીન સુકાઈ જાય, ડ્રાય સ્કીન અને દાંતની તકલીફ વધારે પ્રમાણમાં થાય છે. ઓછા વજનના કારણો શું? ઘણા બધા ઉપાય કરતા હોય છે આપણે વજન વધારવા માટે, પણ છતાં પણ વજન વધતું કેમ નથી? બીમારી જેવી કે ઉબકા કે ઉલટી થવી, વારે વારે મોશન થવું, વોશરૂમમાં જવું પડે, તો એના કારણે વજન ઓછું થાય છે. બીજી બીમારી કે જેમાં ભૂખ નથી લાગતી, જેવી કે કેન્સર, ડાયાબિટીસ, થાઇરોઇડ, પાચનતંત્રની બીમારી જેવી કે ક્રોન્સ ડિસીઝ અથવા અલ્સરેટિવ કોલાઇટિસ, અરુચિ અથવા ભૂખનો નાશ જેવી માનસિક બીમારી, થાઇરોઇડની બીમારી જેવી કે હાઇપર થાઇરોઇડિઝમમાં ચયાપચય એકદમ વધી જાય છે, એના કારણે વજન ઓછું થાય છે. સિલિયાક ડિસીઝ, આ બીમારીમાં ગ્લુટેનવાળો ખોરાક જેવો કે રાઈ, જવ, સૂપ, પ્રોસેસ્ડ ચીઝ, માયોનીઝ, ફ્રેન્ચ ફ્રાઈઝ, કેચઅપ, બ્રેડ, પાસ્તા, બિયર, કેક, કુકીઝ, પેસ્ટ્રીઝ, આ બધી વસ્તુ છે જેમાં ગ્લુટેન વધારે હોય છે, તો સિલિયાક ડિસીઝવાળાને ગ્લુટેનવાળો ખોરાક સૂટ નથી થતો, તો એમાં વજન ઘટે છે. ટાઇપ 1 ડાયાબિટીસમાં વજન ઓછું થાય છે. કેન્સરની બીમારીમાં પણ વજન ઓછું થાય છે. ઇન્ફેક્શન, પેરાસાઇટ પરજીવી, TB, HIVમાં પણ વજન ઓછું થાય છે. માનસિક બીમારી જેવી કે ડિપ્રેશન, એન્ઝાયટી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, મનોગ્રસિત બાધ્યતા વિકાર, ઇટિંગ ડિસઓર્ડર જેવી જમવાની બીમારી કે અરુચિ અથવા ભસ્મક રોગમાં બોડી અને ભૂખ પર અસર થાય છે. વધારે પડતી કસરત થાય તો એનાથી પણ વજન ઓછું થાય છે. જો તમારું ચયાપચય બહુ વધારે હોય તો વધુ કેલેરીવાળો ખોરાક ખાય ને છતાંય વજન ઓછું થાય છે. ફેમિલી હિસ્ટ્રી, નેચરલી BMI ઓછો હોય એવી પરંપરાગત બીમારીઓ છે જેમાં વજન ઓછું થાય છે. રિસ્ક ફેક્ટર, જો વજન ઓછું હોય તો આગળ શું તકલીફ પડે? ઓછું વજન હોવાના કારણે સૌથી પહેલા તો શસ્ત્રક્રિયા એટલે સર્જરીમાં કોમ્પ્લિકેશન વધી જાય છે. પર્યાપ્ત માત્રામાં પોષક તત્વોની જરૂરિયાત તંદુરસ્ત હાડકાના વિકાસ માટે ખાસ કરીને જરૂરી છે. પર્યાપ્ત માત્રામાં કેલેરી ન મળે તો વિકાસ ઠીકથી ન થાય, જેને ડોક્ટર ફેઇલર ઓફ થ્રીવ કહે છે. ઇન્ટરનેશનલ જર્નલ પ્રસૂતિ અને સ્ત્રીરોગ મુજબ જો સગર્ભા સ્ત્રીનું વજન ઓછું હોય તો 37 અઠવાડિયા પહેલા જ 9 મહિના પહેલા ડિલિવરી થઈ જાય છે. જો વજન ઓછું હોય તો માસિક ઇરેગ્યુલર થઈ જાય છે, પહેલી વખત માસિક લેટ આવે છે અને વંધ્યતા જેવી બીમારી વધી જાય છે. પૂરતા પ્રમાણમાં કેલેરી ના મળે તો હંમેશા થાક લાગે છે. પૂરતા પ્રમાણમાં પોષણ ના મળવાથી વિટામિન અને લોહીના ટકા આપણે કહીએ એનિમિયા થઈ શકે છે. જો જમવામાં પૂરતી એનર્જી ના મળે તો ઇમ્યુનિટી બીમારીથી લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેનાથી વારે વારે બીમાર પડી જવાય છે. પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો પાતળી ચામડી, વાળ ખરવા, દાંતની સમસ્યા વધી જાય છે. વિટામિન ડી અને કેલ્શિયમ ઓછું મળે એના કારણે ઓસ્ટિયોપોરોસિસ, હાડકા નબળા પડવાની બીમારી થાય છે. મારા નેક્સ્ટ વિડીયોમાં હું કેવી રીતે વજન વધારી શકાય એના માટેની ટિપ્સ અને વજન વધારવા માટેના ખોરાકની વાત કરીશ. તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરીને અને સપોર્ટ કરજો અને જરૂરથી બીજાને શેર કરજો. થેન્ક યુ. બાય બાય.